મુસ્લિમ કવિ રસખાન પણ એવું લખે છે. રસખાન પણ એની પંક્તિમાં કંઈક એવું જ કહે છે કે જો મને મનુષ્ય રૂપ મળે તો વ્રજમાં હું મનુષ્ય રૂપ પામું, જો ગોવાળિયો થાવ, મને જો પશુ રૂપ મળે તો હું નંદ બાવાની ગાય બનું, અને મને જો પથ્થર સ્વરૂપ મળે તો હું એ ગોવર્ધન પર્વતની ટોચ પર રહેલો પથ્થર બનું, અને જો મને પક્ષી રૂપ મળે તો કદમની ડાળ પર બેસેલું પક્ષી બનું. આ છે કૃષ્ણ તત્વને પામવાની ખેલછા. કોઈ કવિએ એટલે જ કહ્યું છે કે કોઈ રાધાને પૂછે છે કે હે રાધા, કાના વિના તને કેમ છે? રાધા હસીને જવાબ આપે છે કે કાનો નથી એ જ તમારો વહેમ છે, કાનો તો બધે જ છે, મારા ઘટઘટમાં, મારા રોમે રોમમાં, મારા અણુએ અણુમાં વ્યાપેલો છે. એવી અનુભૂતિ થાય એ તત્વને આપણે પામીએ, એ ગોપીભાવ, એ નરસિંહભાવ આપણામાં જાગે તો એ રાસલીલાનું રસદર્શન આપણે કરી શકીએ. આવો ફરી એકવાર આપણે આ વ્રજભૂમિની યાત્રાએ સુર, શબ્દ અને ભાવના સથવારે એ યાત્રાનો આરંભ કરીએ, અને હવે એ યાત્રા રોચક, રોમાંચક અને શ્રદ્ધા સાથે કરીએ, કેમ કે આપણી વચ્ચે આનંદ બાવાશ્રી પધાર્યા છે, એમની આંગળી ઝાલી અને આપણે એ વ્રજભૂમિની યાત્રાએ નીકળીએ.